नमस्कार विद्यार्थी मित्रों, अनिल ज्ञानमंदिरनी यूट्यूब चैनल पर हूँ आपनु हार्दिक स्वागत करू छू। आ वीडियो में हूँ तमने धोरण 9 में गुजराती विषय में चैप्टर 8 छाल छोतरा अने गोटला एनो पार्ट 2 ए समझावा जई रही छू। पार्ट 2 समझिए ए पहला पार्ट 1 में आपणे जे शीख्या ए थोड़ू रिवाइंड कर लईए। चैप्टर 8 छाल छोतरा अने गोटला एमना लेखक छे बकुल त्रिपाठी। एनो जन्म नड़ियादमां थयो हतो। तेओ प्रथम हरोळना हास्य लेखक तरीके जाणीता छे। तेमणे घणी बधा हास्य निबंधोनी रचना करेली छे, ललित निबंधोनी रचना करेली छे। पाठ तरफ आगळ વધીએ તો પાઠમાં આપણે શું જોયું તો કે આપણી સંસ્કૃતિ શેની છે। આપણી સંસ્કૃતિ વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત આ આપનાર આપણી સંસ્કૃતિ છે। આ પ્રાચીન સંસ્કૃતિ છે, પણ હાલની નૂતન સંસ્કૃતિ આપણી કેવી થઈ ગઈ છે? અહીંયા આખો પાઠ આપણને વ્યંગ્યાત્મક રીતે લેખકે આપેલો છે, વ્યંગ્ય કર્યું છે પાઠમાં, કે આપણી પ્રાચીન સંસ્કૃતિ જે છે એના કરતાં હવે નૂતન સંસ્કૃતિ સાવ અલગ જ છે। નૂતન સંસ્કૃતિમાં શું કીધું છે? આપણી પ્રાચીન સંસ્કૃતિ કોને કહી શકાય? તો કે વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત આ સંસ્કૃતિ, અને એમાં રામ, કૃષ્ણ અને બુદ્ધની પણ સંસ્કૃતિ, આ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે। અને પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક સમાન આપણા મંદિરો કે જે ભારત દેશમાં છૂટાછવાયા આપણને જોવા મળે છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પછી સૌરાષ્ટ્રની બહાર જઈએ તો જગન્નાથપુરી, બનારસમાં ગોકુળ, મથુરા, આ બધા જ આપણા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ આપણા આપણી સંસ્કૃતિના પ્રતીકો સમાન મંદિરો આવેલા છે, જે જગ વિખ્યાત છે। આ મંદિરો તો તમને છૂટાછવાયા જોવા મળશે એવું લેખક આપણને કહે છે, પણ નૂતન સંસ્કૃતિ આપણી જે છે, નૂતન સંસ્કૃતિ કઈ કીધી હતી લેખકે આપણને પાર્ટ 1માં, કે છાલ છોતરા અને ગોટલાની આપણી આ નૂતન સંસ્કૃતિ છે એના એના પ્રતીકો તો તમને ગમે ત્યાં જોવા મળી જશે। એ તમને ભારત દેશમાં બધી જ જગ્યાએ આ વસ્તુ તમને જોવા મળે છે, એ આપણે ત્યાં જોયું હતું। હવે આપણે પાઠને આગળ સમજીએ। એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગ, એવું આપણને એક પંક્તિ દ્વારા સમજાવેલું હતું। જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમય છે। ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે, ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્રમંડળ સહિત આવે છે। તમને ખ્યાલ છે કે તમને સિંગના ફોતરા ખાય અને ફોતરા જ્યાં ઉડતા હશે ઇતર તિતર સર્વત્ર બધી જ જગ્યાએ, તો એમાં પણ માણસ એક જીવદયા માને છે કે હું ફોતરા કોઈ જીવ ખાય તો છે ને, ભલે ને ઉડે કાંઈ વાંધો નહીં, એવી માણસની પ્રકૃતિ હોય છે। ઘણી વખત આપણે જીવદયામાં માનવાવાળા ભારતના લોકો છીએ, પણ લેખક અહીંયા વ્યંગ્ય પરિભાષામાં કહે છે કે આપણે સિંગના ફોતરા જ્યાં ત્યાં ઉડાડીએ છીએ તો કીડીઓ માટે, કે ભાઈ એક જીવદયા છે, પણ ઘણી વખત કીડી એક આવે તો ઓકે, એક બે, અહીંયા તો ઘણી વખત ફોતરા એટલા બધા હોય છે કે કીડીઓ સહકુટુંબ એના મિત્રમંડળ સહિત પહોંચી જાય છે। આ વ્યંગ્ય પરિભાષામાં, કટાક્ષ ભાષામાં અહીંયા લેખકે આપણને કહ્યું છે। હવે કીડી બિચારું નાનું જ હતું, જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ। વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ, આપણી કીડી બહેનો બિચારી કેટલુંય ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ના જાય, એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। આ વાક્ય પણ અહીંયા કટાક્ષભરી ભાષામાં કહ્યું છે કે આપણે ભારતના લોકો જીવ દયાવાળા છીએ, બરાબર, આપણને જીવ માત્ર ઉપર દયા આવે, એટલે આપણે ફોતરા છે એ વ્યવસ્થિત આપણે એક ભેગા કરી અને કચરા ટોટલીમાં નાખવા નથી જતા, કારણ કે એવું કીડી છે તો બિચારું નાનું જંતુ કહેવાય, હવે એ બિચારી કચરા ટોપલી સુધી જાય પછી એમાંથી ફોતરું ખાય, એ બિચારી એવું ક્યાં કરી શકવાની, એટલા માટે અમે તો ફોતરા જ્યાં ત્યાં ઉડાડીએ છીએ કે જેથી કરીને કીડીઓ છે આરામથી એને ખાઈ શકે, અને હોમ ડિલિવરી આપીએ છીએ,
કે કીડી આપણા ઘરે કીડીના કીડી જ્યાં છે ત્યાં સુધી કીડીને ક્યાંય ગોતવા ન જવું પડે કચરા ટોપલી સુધી, એને ઘરમાં ને ઘરમાં જ મળી રહે બધું. કીડીઓ સર્વત્ર ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર. આ બધું જ બધી જ જગ્યાએ કીડીઓ બધી જગ્યાએ તમને જોવા મળે, કારણ કે ફોતરા બધી જગ્યાએ છે એટલા માટે કીડીઓ હોવાની જ. પછી સેવ ભૂસું ચવાણું એના દાણા બધી જ બાજુ વેરાયેલા, એટલે કીડીઓ પણ સર્વત્ર જગ્યાએ. કચરો જ્યાં 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 ઢોળાય છે ત્યાં ત્યાં કીડીઓ આવવાની જ. તો જ્યાં વ્યવસ્થિત કચરો કચરા ટોપલીમાં નખાય તો કીડીઓ પણ ઓછી થાય. પણ નહીં, ભારતના લોકો કેવા કીધા લેખકે, જીવદયાવાળા છે. એટલે કીડી બિચારી નાનું જંતુ કચરા ટોપલી સુધી ના જઈ શકે, એટલે અમે તો ગમે ત્યાં ફોતરા નાખીએ જેથી કરીને કીડીઓને બહુ કષ્ટ ન સહન કરવું પડે. આપણી લાગણીઓ સર્વવ્યાપી, આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી. આપણી લાગણી કેવી કીધી લેખકે, સર્વવ્યાપી. નાના જીવજંતુથી માંડી આપણે બધા જ જીવોની બહુ કલ્યાણકારી ભાવના આપણામાં છે, એટલા માટે આપણે બહુ બધાના બધા જીવોનું વિચારીએ છીએ ને, એટલે જ આ બધા જીવો આપણે ત્યાં છે. કીડી માખી મચ્છર મકોડા આ બધું જ સર્વવ્યાપી બધી જ જગ્યાએ તમને જોવા મળી જાય. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી. ફરી વ્યંગ્ય કર્યું છે, અહીંયા કટાક્ષ કર્યું છે લેખકે. શું કીધું છે, આપણે બધા માનવીઓ અને જીવજંતુ પરસ્પર કેવા પ્રેમ રાખીને મધુર જીવન જીવીએ છીએ, અને આ મૂરખ અમેરિકાવાળા લોકો છે તો આ સમજી જ નથી શકતા. કટાક્ષ છે અહીંયા ભારતના લોકોને કે જીવજંતુ સાથે તમે બહુ પ્રેમભાવથી રહ્યો છો, મતલબ કે તમે ને તમે ઉત્પન્ન કરો છો એને વધારે. તમે જો કચરો વ્યવસ્થિત જગ્યાએ જે તે જગ્યાએ નાખવાનો છે એ જ જગ્યાએ એનો ઉપયોગ કરો તો તમે પણ ભારત દેશમાં પણ આ ઉપદ્રવને ઓછો કરી શકો. માખી મચ્છર એવા કોઈ જીવજંતુ એને એનાથી થતા રોગચાળો પણ ઓછો થાય, બહુ ફેલાય નહીં. પણ આપણે ભારતના લોકો જીવદયાવાળા લોકો છીએ, એટલે કટાક્ષભરી ભાષામાં લેખકે અમેરિકાવાળાને કીધું છે કે એ લોકો જો જીવદયા એનામાં છે જ ને, એટલે ત્યાં માખી મચ્છર મકોડા એ તમને જોવા મળતું નથી. ભારતમાં તમને આ સર્વત્ર જગ્યાએ જોવા મળી જાય છે, કારણ કે ભારતના લોકો છે એ માનવીઓ, ભારતના માનવીઓ અને જંતુઓ બધા પરસ્પર એકબીજા ખૂબ પ્રેમથી રહે છે. અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય, લેખક ફરીને આ શબ્દમાં કરુણતા બતાવે છે. અને છાલ છોતરા ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. છાલ છોતરા અને ગોટલાની જે આપણી સંસ્કૃતિ છે એનો પ્રથમ પાયો એટલે કે છાલ. છાલ બને તો કેળાની પણ નારંગીની મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આ કોઈ પણ છાલ અહીંયા લેખકે વાત કરી છે, કોઈ એક કેળાની છાલની જ વાત નથી. ભારતમાં આ બધી જ વસ્તુ આ બધા જ પ્રકારના ફળો ખવાય અને એના છાલ એ ગમે ત્યાં માણસો ફેંકતા તમે જોતા હોવ છો. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળાની મોસંબીની નારંગીની નાળિયેરના છોતરા આ બધું જ કાઢી અને આપણે જ્યાં ત્યાં ઉડાડીએ છીએ, પણ સૌથી વધારેમાં વધારેમાં જો કોઈ છાલ ફેંકાતી હોય તો એ છે કેળાની છાલ. કેળું ખાય ને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ફરીને વ્યંગ્ય કટાક્ષ કર્યું છે અહીંયા, હાસ્ય પણ ઉત્પન્ન થાય છે અહીંયા અને કટાક્ષ પણ કર્યું છે લેખકે કે કેળાની છાલ તો પ્રિય છે, આ કેળું ખાધું નથી કે એની છાલ ફટાક દઈને ફેંકવી એ તો આપણી રાષ્ટ્રીય રમત છે ભારતના લોકોની, એવું આપણે અહીંયા કટાક્ષભરી ભાષામાં લેખકે કહ્યું છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. ફરી હાસ્ય કટાક્ષ કર્યો છે એ લેખકે કે ઓલિમ્પિકની રમતમાં દડા ફેંકની રમત અને ભાલા ફેંકની રમત એ કે એ લોકો રાખે છે, પણ જો કેળાની છાલ ફેંકની રમત રાખી હોય ને તો ભારતના લોકોનો એને એનો નંબર જ આવે અને સુવર્ણ ચંદ્રક ભારતના લોકો જ લઈ આવે. એટલે કટાક્ષ કરીને કહે છે ભારતના લોકોને
કે ભારતના લોકો છે એ આ વસ્તુ કરવામાં ખૂબ માહિર છે, જે ન કરવી જોઈએ. ખરેખર ખરેખર ખેલાની ચાલ અથવા તો કોઈ પણ વસ્તુનો કચરો છે એ યોગ્ય જગ્યાએ ફેંકવો એ જ બરાબર છે, પણ આપણે ભારતના લોકો ઘણી બધી વખત એવું કરતા નથી. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કારણ કે પ્રેક્ટિસ જ નહીં ને. ભારતના લોકોને જ ઓલિમ્પિકમાં જો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખે તો ભારતના લોકોને સુવર્ણ ચંદ્રક મળે. લેખક કહે છે કે બીજા લોકોને, બીજા દેશના લોકોને તો બિચારાને આવડે જ નહીં, એ આ રમત રમી જ ન શકે, કારણ કે એને પ્રેક્ટિસ નથી એવી કે કેળાની છાલ કે અથવા તો કચરો જ્યાં ત્યાં ફેંકવો. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ, બિચારા કીધા છે, જુઓ એને, જે ખરેખર વ્યવસ્થિત કરે છે એ લોકો. વિદેશમાં તમને ખૂબ રૂલ્સ છે, તમને ખ્યાલ હશે, તમે કોઈ પાસેથી સાંભળ્યું હશે કે વિદેશમાં બહુ જ નીતિ નિયમ પ્રમાણે ચાલવું પડે છે. જો ત્યાંના નિયમનો ભંગ થયો તો સજા ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડતું હોય છે. આપણા ભારત દેશમાં એટલી બધી સજા ન હોવાના કારણે આપણે કચરો છે જ્યાં ને ત્યાં ગમે તેમ ફેંકીએ છીએ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું, તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત. અહીંયા લેખક કટાક્ષ કરીને કહે છે કે મેં અમેરિકાવાળાઓને ઓલિમ્પિકની રમતમાં છાલ ફેંકવાની સ્પર્ધામાં રાખવાનું કહ્યું, તમને તાકાત નથી કે તમે કેળાની છાલ ફેંકવામાં ભારતવાળાથી આગળ વધી શકો. આ ભારતના લોકોને કટાક્ષની ભાષામાં લેખક કહેવા માંગે છે કે ખરેખર જે દેશના નીતિ નિયમો સારા છે, સારી રીતે એ લોકો જીવે છે, તો એના એ નીતિ નિયમો શીખો અને આપણા દેશમાં પણ એને અપનાવો. આપણા દેશમાં પણ આપણી સરકાર છે એ ઘણું બધું કરે છે. હવે તો આપણો દેશ ઘણો બધો સુધરી ગયો છે, તમને ખબર છે, સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે આપણા સરકારે, કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, કચરો કચરાપેટીમાં જ નાખવો. ઘરે ઘરે ભારતમાં અલગ અલગ ડસ્ટબિનો પણ આપી છે, સૂકો કચરો, ભીનો કચરો, બરાબર. આ રીતે સરકાર પણ આગળ વધી છે, એમાં એક કદમ એણે પણ આગળ વધાર્યું છે કે સ્વચ્છ ભારત અભિયાન, ભારત સ્વચ્છ બને. પણ જો સરકાર ખાલી એકલું કશું નહીં કરી શકે, એ દેશમાં રહેનારા દરેક નાગરિક, દરેક ભારતીય લોકો સમજે, પોતપોતાની ફરજથી પોતાના ઘરથી શરૂઆત કરે, પોતાના આંગણાથી શરૂઆત કરે, પોતાના મહોલ્લા, પોતાની શેરી ગલીઓથી જો શરૂઆત કરે, ચોખ્ખી રાખવાની, કચરો જ્યાં ત્યાં ન ફેંકવાની, તો ધીમે 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 કરતા આખો દેશ છે એ સ્વચ્છ બની જાય. એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂંઠ? લેખકે કહ્યું અમેરિકાવાળાને કે ઓલિમ્પિકની રમતમાં જો તમે કેળાની છાલની ફેંકની રમત રાખો ને તો કોઈની તાકાત નથી કે આગળ વધી શકે. તમારી માએ શેર સૂંઠ ખાધી હોય ને તો તમે આ કરી શકો. ત્યારે અહીંયા લેખકે કટાક્ષની ભાષામાં કહ્યું છે કે એ લોકોએ મને પૂછ્યું, એ લોકો એટલે અમેરિકાવાળા લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂંઠ? શેર સૂંઠ મતલબ શું એવું પૂછ્યું, એટલે મેં કહ્યું કપાળ તમારું. હાસ્ય નિબંધ છે અહીંયા, એટલે આપણને એક એક લીટીએ લીટીએ આપણને હાસ્ય ઉત્પન્ન થાય છે. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર, બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે, 2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ તેમેય નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. લેખકે કેવું કીધું છે કે મેં એવા લોકોને પણ જોયા છે કે જે ઘરને ત્રીજે માળે રહેતા હોય અને ત્રીજે માળેથી પોતાની બારીની બહાર, પોતાના બારીમાંથી એટલી છાલની કેળાનો ઘા કરે કે તે બાલ્કનીમાંથી સીધી જ કેળાની છાલ છે એ બહાર નીકળીને રસ્તાની બરોબર વચ્ચે પડે. જો તમે કંપાસ લઈને માપો ને તો એ એકદમ વચ્ચે જ લાગે, નહીં 2-5 ફૂટ આમ કે નહીં 2-5 ફૂટ આમ, એકદમ રસ્તાની મધ્યમાં જ પડે. અહીંયા પણ કટાક્ષભરી ભાષામાં કહ્યું છે. તમે ઘણી વખત જોયું પણ હશે, અનુભવેલું પણ હશે કે ઉપર રહેનાર લોકો છે પોતાની બાલ્કનીમાંથી કે પોતાની બારીમાંથી કે કચરાનો ઘા કરતા ઘણી વખત જોતા હોઉં છું. આવું આપણે જોયેલું પણ છે ઘણી વખત. પણ હવે ઘણો બધો સુધાર આપણા ભારત દેશમાં આવી ગયો છે, લોકો જાગૃત બન્યા છે, વ્યવસ્થિત રીતે પોતાના ઘરને, પોતાની શેરીઓને એ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેળાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે આપણી પાસે,
સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિને વિરુદ્ધ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. અહા, અહીંયા લેખક છેલ્લે શું કહે છે કે કેળાની છાલ ફેંકનું આપણામાં અજબ કૌશલ્ય છે. પણ લેખક કહે છે, છેલ્લે આપણને એવું કહે છે લેખક કે મેં સાંભળ્યું છે કે ઘણી બધી જગ્યાએ શાળાઓમાં એના વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ વિરુદ્ધ કાર્ય કરવામાં, લેખકે એમ કહ્યું છે કે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ બાળકો ન જાય અને કચરો અથવા તો આપણા દેશના નીતિ નિયમોને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ અપનાવે એવું સ્કૂલોમાં શીખવવામાં આવી રહ્યું છે. પણ જોઈએ કે ક્યાં સુધી એ જઈને અટકે છે. બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે, પરિવર્તન આવી રહ્યું છે, પણ ક્યાં સુધી પરિવર્તન અને કેટલી હદે એ પરિવર્તન આવે છે એ જોવાનું રહે એવું અહીંયા લેખક આપણને કહે છે. એ અદ્ભુત આનંદ છે. બહુ જ સાચી વાત છે. અહીંયા પાઠ પૂરો થાય છે, પણ અહીંયા લેખકે ખૂબ સારી રીતે વાત કરી છે કે અમેરિકા જેવા દેશો છે એ સ્વચ્છતામાં ખૂબ માને છે, એના નીતિ નિયમોને ખૂબ અપનાવે છે ત્યાંના લોકો, એની સરકાર જે નિયમ બહાર પાડે છે એ નિયમ એ લોકો ખૂબ સારી રીતે પાલન કરે છે. આપણી સરકાર નિયમો ઘણા બધા પાડે છે, બહાર ઘણા બધા નિયમો જાહેરાત કરે છે, પણ એ બધા નિયમો જો દેશના લોકો વ્યવસ્થિત રીતે એનું પાલન કરે તો આપણો દેશ પણ એ વિકાસના પંથે ચડી શકે એમ છે. સરસ રીતે આપણે જોઈએ છીએ કે અત્યારે સ્વચ્છતા ઘણી બધી આપણા દેશમાં આવી ગઈ છે, પણ હજુ અમુક જાહેર સ્થળોએ માણસોની જે પહેલેથી પડી ગયેલી ભાવના છે કે જાહેર સ્થળો પર ગયા એટલે એ સ્થળો બગાડવા જ રહ્યા, તો ઘણી બધી જગ્યાએ જાહેર સ્થળો ઉપર હજી આપણને એ કચરા છે કે અવ્યવસ્થા આપણને જોવા મળતી દેખાય છે. પણ ધીમે થતાં સારી રીતે આ બધું જ આપણો દેશ પણ એક સરસ રીતે આગળ વધે, સ્વચ્છતા તરફ આગળ વધે. દેશના લોકો જો સ્વચ્છતા હશે તો જ દેશના તમામ લોકો છે સુરક્ષિત રહી શકશે, તંદુરસ્ત રહી શકશે. કારણ કે અસ્વચ્છતામાં જ ઘણા બધા જીવજંતુઓ ઉત્પન્ન થાય છે અને રોગચાળો બીમારી ઉત્પન્ન થવાનું એ કારણ બને છે. તો અહીંયા લેખક પાઠ દ્વારા સમજાવે છે કે નૂતન સંસ્કૃતિ આપણી જે છે એને ધીમે આપણે દૂર કરીએ અને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એને આપણે સારી રીતે અપનાવીએ. એ પ્રતીકોને, આપણા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો સમા આપણા જે મંદિરો છે ત્યાં જઈએ તો પણ આપણે સારી રીતે કચરા ટોપલીનો ઉપયોગ કરીએ. આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.